नमस्कार, ब्रेकफास्ट न्यूज साथे हूँ जागृति। बुलेटिन मां सौप्रथम बात करिए अमदावाद मां आज थी वधु एक वक्त शुरू थई रहेला ड्राइव थ्रू वेक्सिनेशन कार्यक्रम ने। आजे जीएमडीसी ग्राउंड खाते 1000 ना वहीवटी चार्ज साथे ड्राइव थ्रू वेक्सिनेशन कार्यक्रम की शुरुआत थवा जई रही छे। पीपीपी धोरणे ड्राइव थ्रू वेक्सिनेशन नो प्रारंभ थशे, जेने लईने आज वहेली सवार थी ज अहीं लोको उपस्थित थई रहा छे वेक्सिनेशन करावा माटे। स्थल पर ज रजिस्ट्रेशन आप करावी शकशो। सवारना 9 थी सांजना 5 वाग्या सुधी रसी आपवामां आवशे। વધુ જાણકારી આપે આજ સંવાદદાતા માનસી। માનસી, અમદાવાદમાં એક અંતરાલ બાદ વધુ એક વખત ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત, કયા પ્રકારના તેના દ્રશ્યો? જી જાગૃતિ, બિલકુલથી જી જાગૃતિ, બિલકુલથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જીએમડીસી ખાતે જે વેક્સિનેશન છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કહી શકાય કે 9 થી 5 સુધીમાં જે વેક્સિનેશન છે તે વેક્સિનેશન આપવામાં આવશે। દ્રશ્યોમાં જોઈ શકાય છે જાગૃતિ કે લોકો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે અને 9 વાગ્યાનો જે રીતે સમય છે વેક્સિન આપવાનો તે જ રીતે અહીંયા લોકો રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન જે છે તે લઈ રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એએમસી અને એપોલો હોસ્પિટલના સહયોગથી જે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં ખાસ કરીને ઓનલાઈન પણ જે લોકો છે કે જે લોકો વેક્સિન લેવા માટે આવી પહોંચે છે તે ચાર્જ ચૂકવી શકશે। ત્યારે મહત્વનું છે કે 1000 રૂપિયાનો ચાર્જ ચૂકવીને જે લોકો છે તે લોકો વેક્સિન લઈ રહ્યા છે, ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડની બહાર અંદરના આ દ્રશ્યો છે કે મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળી છે। સામે જ જીએમડીસીની ગ્રાઉન્ડની બહાર પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। ગ્રાઉન્ડની બહાર ફરતે જે લોકો છે તે લોકો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે। બિલકુલથી કહી શકાય કે અહીંયા 18 વર્ષથી લઈને 45 વર્ષની ઉપરના તમામ જે લોકો છે તે લોકોને વેક્સિન આપવામાં આવશે, જેનું રજીસ્ટ્રેશન બી કરવામાં આવી રહ્યું છે। લોકો એક બાદ એક જે લોકો છે તે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે અને ગાડીનો મોટી સંખ્યામાં અહીંયા ખડકલો જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વેક્સિન લેવા માટે લોકો અહીંયા આવી પહોંચ્યા છે। જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે, વધ્યા હતા તેને લઈને ત્યારબાદ હવે લોકોમાં વેક્સિન લેવા માટે જાગૃતિ જોવા મળી છે મોટી સંખ્યામાં લોકો। પરંતુ હવે કહી શકાય કે વેક્સિન લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ગાડીનો ખડકલો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। વેક્સિન લેવા માટે લોકોમાં જાગૃતિ આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું કે કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો વેક્સિન લેવા? 6:30 વાગ્યાથી લગભગ। શું કહેશો વેક્સિન લેવા માટે આવ્યા છો? સારી ડ્રાઈવ છે આ રીતે, અત્યાર સુધી તો રજીસ્ટ્રેશન કરતા હતા કોવેક્સિનમાં પણ થતું નતું, એટલે હવે પૈસા લઈને બી આપે છે તો સારી વસ્તુ છે। બિલકુલથી, તો અહીંયા કે જે કેટલાક લોકો હતા આપણે તેમની સાથે પણ વાત કરી, એટલે કે હવે લોકો જે છે તે 1000 રૂપિયા જે વહીવટી ચાર્જ છે એક વ્યક્તિ દીઠ વેક્સિનનો તે આપીને પણ વેક્સિન લેવા માટે હવે લોકો આતુર બન્યા છે। સિનિયર સિટીઝનોથી માંડીને જે યુવા વર્ગ છે તે વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે। તો અહીંયા એક બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાથી વેક્સિન લેવા લાઈનમાં ઉભા છો? 6:30। શું કહેશો, કેવી સેવા છે અહીંયા જીએમડીસી ખાતે? વ્યવસ્થા તો બહુ સારી કરી છે, પણ જે વેક્સિનનો ચાર્જ છે 1000 રૂપિયા એ થોડો વધુ લાગે છે। બિલકુલ, અન્ય પણ છે તેમને પણ પૂછીશું શું કહેશો વેક્સિન લેવા માટે આવ્યા છો? બસ વેક્સિનનો ચાર્જ વધારે લાગે છે। બિલકુલથી જાગૃતિ, તો અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે આપણે વાત કરી, એટલે લોકો પણ કહી રહ્યા છે કે અર્બન હેલ્થ સેન્ટરમાં જે રીતે રોજની કહી શકાય કે 100 જેટલી જ વેક્સિનો પહોંચાડવામાં આવતી હતી તેના કારણે લોકો લાંબી કતારોમાં ઉભા રહેતા હતા, તેમ છતાં પણ તેમને વેક્સિન નહોતી મળતી કારણ કે વેક્સિનની અછત હતી। હવે જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 1000 રૂપિયાના જે ખર્ચે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે લોકો પણ
કહી રહ્યા છે કે જે રીતે 1000 રૂપિયા લઈને પણ લોકો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે, લોકોને વેક્સિન લેવી છે તેનો ચાર્જ તે 1000 રૂપિયા પણ ચૂકવવા તૈયાર છે, ત્યારે મહત્વનું છે કે હવે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જાગૃતિ કે જીએમડીસી ગ્રાઉન્ડની અંદરના આ દ્રશ્યો છે કે મોટી સંખ્યામાં લગભગ 500 થી વધુ જે ગાડીઓનો ખડકલો છે તે અહીંયા વેક્સિન લેવા માટે આવી પહોંચ્યો છે અને બહાર આભાર માનશે તમામ જાણકારી બદલ. તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં આજથી ફરી એક વખત ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો કાર્યક્રમની શરૂઆત અને 1000ના વહીવટી ચાર્જ સાથે વેક્સિન આપવામાં આવશે. આ સાથે જ વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. હીરાનગરી સુરતમાં રાત્રિ કરફ્યુમાં પીઆઈનો વિદાય સમારોહ અને તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ફાર્મ હાઉસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. પીઆઈ એપી સલૈયાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. ફાર્મ હાઉસમાં સિંગલપુર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં આ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું. જ્યારે એક પીઆઈના વિદાય સમારોહમાં જ આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે સામાન્ય જ્યારે પ્રસંગ થતા હોય છે તેવા સંજોગોમાં પણ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે સુરતમાં એક તરફ રાત્રિ કરફ્યુ છે અને બીજી બાજુ એક ફાર્મ હાઉસમાં પીઆઈ એપી સલૈયાનો જે વિદાય સમારોહ યોજાયો હતો એ ફાર્મ હાઉસમાં વિદાય સમારોહમાં પણ અહીં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. આવા અનેક દ્રશ્યો અત્યાર સુધીમાં સામે આવી ચુક્યા છે કે જ્યાં કોવિડ પ્રોટોકોલનું સદંતર ઉલ્લંઘન થતું હોય છે તેવા સંજોગોમાં ખુદ પીઆઈના વિદાય સમારોહમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતથી આ મહત્વના સમાચાર કે જ્યાં રાત્રિ કરફ્યુ દરમિયાન પીઆઈ એપી સલૈયાનો વિદાય સમારોહ યોજાયો હતો અને તેમાં કોવિડ 19ના નિયમો અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થતું સ્પષ્ટપણે જોવા મળ્યું અને તેવી વિગતો મળી રહી છે. સિંગલપુર વિસ્તારમાં આવેલ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઈ એપી સલૈયાનો વિદાય સમારોહ યોજાયો હતો. એક તરફ રાત્રિ કરફ્યુ અને રાત્રિ કરફ્યુની અંદર ફાર્મ હાઉસમાં યોજાયેલો આ વિદાય સમારોહ જે હાલ તો ચર્ચાના એણે ચઢ્યો છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાને લઈને હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. રાજ્યનો આ પહેલો કિસ્સો નથી, આ પહેલા પણ ઘણા કિસ્સા આવા સામે આવી ચૂક્યા છે. તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થઈ રહ્યા છે તો વળી કેટલાક લોકોએ માસ્ક પણ વ્યવસ્થિત પહેર્યું ન હોવાના આ દ્રશ્યો પણ ઉજાગર થઈ રહ્યા છે. વધુ જાણકારી આપી રહ્યા છે સમગ્ર મામલે સંવાદદાતા સંજય. સંજય, આ સમગ્ર મામલે શું છે વધુ અપડેટ, કારણ કે એક તરફ સુરતમાં રાત્રિ કરફ્યુ અને બીજી બાજુ પીઆઈના વિદાય સમારોહમાં આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન? પરંતુ જે પ્રમાણે સિંગલપોર પીઆઈની બદલી થઈ અને ત્યારબાદ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, સોશિયલ ડિસ્ટન્સ જ નહીં પરંતુ પોલીસ કમિશનર જે જાહેરનામું છે, સરકારે જે કરફ્યુની જાહેરાત છે, તમામ નિયમોના ધજગા ઉડાવતા આ જે વિડીયો છે વિડીયો સામે આવ્યા છે. પીઆઈ શ્રી સલૈયાની બદલી ઇકો બ્રાન્ચમાં કરવામાં આવી છે અને સિંગલપોરથી તમામ વિજય સમારંભ સિંગલપોર પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં યોજવામાં આવ્યો હતો અને જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામે તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે, પોલીસ કર્મીઓ હાજર છે, અધિકારીઓ હાજર છે. ત્યારે કહી શકાય કે આ વિજય સમારંભની અંદર પોલીસ દ્વારા જ તમામ નિયમોનો ભંગ થયો છે. હવે પોલીસ કમિશનર આજે નિયમનો ભંગ કરનાર જે આયોજક છે, પીઆઈ છે જેમની બદલી થઈ, ત્યાં હાજર રહેલા અન્ય પોલીસ કર્મીઓ છે, એમની સામે કયા પ્રકારનો એક્શન લે છે, કયા પ્રકારની કામગીરી કરે છે તે જોવું એવું. પરંતુ પોલીસ દ્વારા જ કે જે નિયમોનું પાલન કરવાનું કામગીરી પોલીસની થતી હોય છે અને પોલીસ દ્વારા જ આ નિયમ આમ ભંગ કરવામાં આવે તો ખૂબ જ નિંદનીય બાબત છે અને સુરત શહેરવાસીઓ પણ તેની નિંદા કરી રહ્યા છે. કારણ કે તમામ શહેરમાં જે લોકો કરફ્યુ દરમિયાન બહાર નીકળે તેમને તેની સામે શિક્ષાત્મક પગલાં પોલીસ લેતી હોય છે, પરંતુ હવે પોલીસ જ આ પ્રકારે જો નિયમોનો ભંગ કરશે તો કયા પ્રકારની કામગીરી પોલીસ કમિશનર કરશે તેના પર સમજી નથી. સંજય, આપ જોડાયેલા રહેશો મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આ સમગ્ર વિડીયો જે સામે આવ્યો છે ત્યારે કેટલાક મંતવ્ય ન્યૂઝ પણ સરળતા સવાલ કરી રહ્યું છે, કાયદાના રક્ષકોને કાયદો તોડવાની છૂટ કોણે આપી છે અને આ પ્રકારના જયારે દ્રશ્યો સામે આવે છે ત્યારે સુરત
कमिश्नर द्वारा पोलिस कमिश्नर द्वारा क्या प्रकार ना पगला लेवामां आवशे कार्यक्रम दरमियान शा माटे सोशल डिस्टन्स नु पालन करवामां न आव्यु अने रात्रि कर्फ्यू होवा छतां पण रात्रे शा माटे आवा प्रकारनो कार्यक्रम नु आयोजन करवामां आव्यु शुं आ मामले पीआई सामे कोई कडक कार्यवाही करवामां आवशे के केम अने आ कार्यक्रममां जे पोलिस कर्मीओ उपस्थित छे ते लोकोने पण शुं कामगीरी अने तेओनी सामे पण शुं कार्यवाही करवामां आवशे पोलिसना रक्षक अने कही शकाय के कानूनना रक्षक जो आ प्रकारे नियमोनुं उल्लंघन करशे तो सामान्य जनता जेने आ प्रकारना नियमोनुं उल्लंघन करता कोण अटकावी शकशे। विदाय समारोह योजवामां आव्यो हतो परंतु तेमां कोरोनाना कारणे ભૂલવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો પણ આ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। એક તરફ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન અને બીજી બાજુ અહીં ઉપસ્થિત તમામે તમામ લોકોએ વ્યવસ્થિત માસ્ક પણ નથી પહેર્યું અને કેટલાક લોકો માસ્ક વગર પણ અહીં જોવા મળ્યા તેવા સંજોગોમાં મહત્વના સવાલ અને સરળતા સવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ સંજય વિડિયોમાં કેટલાક લોકો એવા પણ જોવા મળી રહ્યા છે કે પોલીસ અધિકારી હોવા છતાં પણ સરખી રીતે માસ્ક પણ નથી પહેર્યું। શું લાગી રહ્યું છે કે આવા સંજોગોમાં જ્યારે આ વિડિયો સામે આવે છે સામાન્ય જનતા દંડાય છે પરંતુ આ જે અધિકારીઓ છે એ દંડાશે ખરા? ચોક્કસ કહી શકીએ તો સુરત શહેરમાં પ્રમાણે પોલીસ દ્વારા જ નિયમોને ભંગ કરવામાં આવ્યો છે। માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ નથી જેવું સૌથી મોટી બાબત એ છે કે કર્ફ્યુના સમય દરમિયાન આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે તમામે તમામ નિયમોના ધજાગા ઉડાડવામાં આવ્યા છે। ત્યારે પોલીસ કયા પ્રકારની કામગીરી કરશે, ગુનો દાખલ કરશે કે કેમ, કારણ કે જો સામાન્ય વ્યક્તિ આ પ્રકારે ભૂલ કરે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવતો હોય છે, તેની ધરપકડ કરવામાં આવતી હોય છે। આ તમામ પગલાં જો સામાન્ય વ્યક્તિ માટે જો પોલીસ લેતી હોય તો પોલીસ અધિકારીઓ દ્વારા, પોલીસ કર્મચારીઓ દ્વારા નિયમનો ભંગ કરવામાં આવ્યો છે। ત્યારે હવે પોલીસ કયા પગલાનું પગલાં લેશે તે જોવું રહ્યું। આભાર સંજય તમામ જાણકારી બદલ। તો સુરતનો આ વિડિયો હાલ તો સામે આવી રહ્યો છે જેની ચર્ચાની એણે પર ચડ્યો છે, કારણ કે રાત્રિ કર્ફ્યુ એક તરફ અને બીજી બાજુ પીઆઈ નો વિદાય સમારોહ અને તેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન અને માસ્ક વગર પણ અહીં અધિકારી જોવા મળ્યા। ત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે આ તમામે તમામ લોકો સામે શું કાનૂની કાર્યવાહી થશે ખરા? આ સાથે સુરતથી જ વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રેમડેસિવિર ઇન્જેક્શનને કાળાબજારીને લઈને સેશન્સ કોર્ટ દ્વારા બે ડોક્ટરના શરતી જામીન રદ કરવામાં આવ્યા છે। ડોક્ટર સાહિલ ઘોઘારી અને ડોક્ટર હિતેશ ડાભીના જામીન સેશન્સ કોર્ટે રદ કર્યા છે। ડોક્ટર્સને 7 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ ફરમાવવામાં આવ્યો છે। અગાઉ કોર્ટે કોવિડમાં સેવા આપવાની શરતે તેઓને જામીન આપ્યા હતા, પરંતુ હવે વધુ શરતી જામીન રદ કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 3 ઇન્જેક્શન સાથે આ બંને ડોક્ટરની ધરપકડ કરી હતી। એક તરફ કોરોનાના સંક્રમણ વધતા કિસ્સા સામે આવ્યા હતા અને બીજી બાજુ આ બંને ડોક્ટર્સ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો મામલો પણ સામે આવ્યો હતો। તેવા સંજોગોમાં સેશન્સ કોર્ટે હવે આ બંને ડોક્ટર સાહિલ ઘોઘારી અને ડોક્ટર હિતેશ ડાભીના શરતી જામીન રદ કરીને કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે। કોરોનાની વચ્ચે હવે મ્યુકોર માઇકોસિસે પણ ભરડો લીધો છે, ત્યારે સુરતથી વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં મ્યુકોર માઇકોસિસ જેવા નવા રોગે દસ્તક દીધી છે। એસ્પર ગ્લોસિસ નામના આ નવા રોગનો પ્રથમ દર્દી સુરતમાં નોંધાયો છે। સુરત હોસ્પિટલમાં દર્દીની ચાલી રહી છે સારવાર। એસ્પર ગ્લોસિનમાં આંખ અને જડબાને વ્યાપક અસર થતી હોય છે। તબીબોના મતે આ રોગ મ્યુકોર માઇકોસિસ જેટલો ગંભીર નથી। એસ્પર ગ્લોસિસથી પીડિત સામાન્ય સારવારથી પણ દર્દી સાજો થઈ શકે છે। તે સુરતમાં હવે એક નવા જ રોગે દેખા દીધી છે મ્યુકોર માઇકોસિસની, જેવા જ સિમિલર લક્ષણ પણ છે એસ્પર ગ્લોસિસમાં, અને આ રોગનો એક પ્રથમ દર્દી સુરતમાં નોંધાયો છે જેની હાલ સારવાર ચાલી રહી છે। મ્યુકોર માઇકોસિસને લઈને ગુજરાતમાં આંકડાકીય વિગત ઉપર જો ધ્યાન કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં મ્યુકોર માઇકોસિસના 2,859 કેસ નોંધાયા છે અને 250 દર્દીઓના મૃત્યુ પણ થયા છે આ રોગને કારણે। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી છે, તેમાં આ આંકડાકીય વિગતો છે। મ્યુકોર માઇકોસિસનો મૃત્યુ દર કોરોના કરતા વધુનો નોંધાઈ રહ્યો છે, કારણ કે કોરોના કરતા 3.5 ગણો મૃત્યુ દર વધુ છે મ્યુકોર માઇકોસિસના કિસ્સામાં। દર 1,000 કોરોનાથી 12 દર્દીઓના મૃત્યુ થતા હતા, તેની સામે મ્યુકોર માઇકોસિસથી 41 દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે। 11 નિષ્ણાંત તબીબોની ટીમ આ રોગની સામે સજ્જ છે।
અને હવે વાત તાવ તેજ સર્જેલી તારાજી અંગે. તાવતે ચક્રવાત આવ્યું અને તબાહી મચાવીને નીકળી ગયું, પરંતુ એક સપ્તાહ બાદ પણ ગુજરાતમાં કેટલાક વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યા છે તેવા સંજોગોમાં હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુ સહાય પેકેજની જાહેરાત કરી છે. 500 કરોડના કૃષિ રાહત પેકેજની તેઓના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બાગાયતી પાકમાં હેક્ટર દીઠ 1 લાખની સહાય, આમ બાગાયતી પાકમાં મહત્તમ 2 હેક્ટર માટે સહાય આપવામાં આવશે. કૃષિ ક્ષેત્ર સર્વેની કામગીરી આજે પૂર્ણ થાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. સરકાર પર જો કે 500 કરોડનો વધારાનો બોજ પણ પડશે. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટમાં ખેડૂતોની કયા પ્રકારની વ્યથા છે અને તેઓ શું કહી રહ્યા છે તે સમગ્ર બાબતનો ચિતાર મેળવીએ. જોડાઈ ચુક્યા છે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ધ્રુવ, આપની સાથે કેટલાક ખેડૂતો પણ ઉપસ્થિત છે. હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા, સીએમ દ્વારા 500 કરોડની કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, શું કહી રહ્યા છે ખેડૂતો? હજી ચોક્કસથી ખાસ વાત કરીએ તો જે રીતે તાઉતે વાવાઝોડું બાદ ક્યાંક ને ક્યાંક ખૂબ જ અત્યારે દયનીય પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્ર આખાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ તાઉતે વાવાઝોડુંએ ખૂબ જ ભારે નુકસાની કરી છે. મહત્વની બાબત એ છે કે તેને લઈને ખેડૂતો પણ હાલ અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયા છે, એમની સાથે વાત કરીશું. દિલીપભાઈ, શું કહેશો, જે રીતે જાહેરાત સરકાર દ્વારા થઈ છે ગઈકાલે, કઈ રીતની જાહેરાત ગણો છો આપ? કોરોના પછી આ વાવાઝોડાના હિસાબે સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી નુકસાની થઈ છે અને એ નુકસાની મોટે ભાગે ખેડૂતોને જ ભોગવવાની રહી છે. સૌરાષ્ટ્રના મેઈન જે બાગાયતનો પાક છે એમાં પણ આંબાનો એવડો મોટો ઉત્પાદન છે કે આખા વિશ્વની અંદર આપણી સૌરાષ્ટ્રની કેસર કેરી જઈ રહી છે. એ આંબાના બાગના સત્યાનાશ થઈ ગયો છે. એવા સમયે સરકારે જે પેકેજની જાહેરાત કરી છે એ પેકેજનું પ્રમાણ બહુ ઓછું કહેવાય. આંબાના પાકમાં જેને પણ આંબા ઢળી ગયા છે એને 1 લાખ રૂપિયા, એટલે કે 2 હેક્ટરની ટોટલ મર્યાદામાં એટલી રકમ તો માત્ર ઈ આંબા પડી ગયેલા બાયણ બહાર કાઢવાનો ખર્ચ છે. કોરોનાના હિસાબે મજૂર નથી મળતા તો મજૂરી ડબલ થઈ ગઈ છે, તો માત્ર એટલો જ ખર્ચ થાય. પણ એક આંબો મોટો કરવો એટલે એક પેઢી બરાબર છે. 15-20 વર્ષ પછી કોઈ પણ ઘરે એક આંબો ફેલ થાય અથવા ડળી જાય કે ગમે એ કારણસર, ત્યારે એના પરિવારમાં એક સ્વજન ગુમાવ્યા બરાબરનું એ લોકોને દુઃખ થતું હોય છે. તો જે આંબા ઢળી ગયા છે, નવા આંબા વાવવા માટે કલમના ભાવ 4-5 ગણા થઈ ગયા છે. બજારમાં કલમો મળતી મળે એમ, અને વાવ્યા પછી પણ એમાં ફળ 10-15 વર્ષે જોઈએ એવું ઉત્પાદન આવી શકે છે. તો સરકાર આ પેકેજ આપ્યું છે પણ પ્રમાણમાં બહુ ઓછું આપ્યું છે. 500 કરોડ એ માત્ર નજીવી રકમ કહેવાય, એટલે વધારેમાં વધારે આ ખેડૂતોને સહાય મળે એવી અમારી માંગણી છે, અને તો જ આ ખેડૂત આવી મોટી આફતમાંથી બહાર નીકળી શકશે. લોધીકા તાલુકાના ખેડૂતો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? માધવજીભાઈ પામર, લોધીકા તાલુકાના ગામના સર્વે ખાતેદાર ખેડૂત છું. હવે સૌરાષ્ટ્રમાં તો અહીંયા જે રાજકોટ જિલ્લામાં તો ખેડૂતોનું નુકસાન થયેલું જ છે. કોઈના છાપરા ઉડી ગયા છે, તલ મગ અડદના જે વાવેતર થયેલા છે એ બધાના સર્વે કરજી થયું નથી. સર્વે થાય તો ખ્યાલ આવે કે કેટલું કેટલું નુકસાન છે, અને સર્વે થાય એ પ્રમાણે જ હું કહું છું સહાય આપે ખેડૂતોને. અને ગીર વિસ્તારનો જે વાત કરીએ તો એ આંબા પતી ગયેલા છે, અને બીજી આંબાની સામે બીજી પણ મકાનોની છાપરાઓની નુકસાન બહુ થયેલી છે. તો એ પ્રમાણે આ પેકેજ 500 કરોડનું સાવ નોર્મલ ગણાય તો બરાબર, સરકાર સર્વે કરી અને ધ્યાન આપે અને સહાય વધારે એ અમારું ગણિત. ખાસ સરકાર વધુ સર્વે કરે અને યોગ્ય સર્વે કરીને જે કહી શકાય કે સર્વે બાદ તેનું નિરાકરણ કરે. શું નામ છે આપનું? લક્ષ્મણભાઈ સિંગાડા. કયા ગામથી આપ છો? થરિયાળી, પ્રદરી તાલુકો. શું કહેશો, ત્યાં પણ પડદરીમાં પણ ભારે વરસાદ ક્યાંક ને ક્યાંક પડ્યો હતો અને નુકસાની થઈ છે? પડદરીમાં અમારે સામાન્ય નુકસાની થઈ છે. તલ મગ ઉનાળુ જે પાક હતા એને નુકસાની જોરદાર થઈ છે. એનું જો અત્યારે વળતર સરકાર આપ્યો તો 20,000 રૂપિયા એ કઈ વળતર ન કહેવાય, સામાન્ય બાબત કહેવાય. 20,000 તો એનો ખર્ચ થાય, અને ખાસ કરીને જે રાજુલા મોવા ઉના એ લોકોને તો નુકસાની પારાવાર નુકસાની થઈ છે કે તમે એનું કઈ આંકડો ન ગણી શકો. અને એમાં જો સરકાર આવી એવી રકમ આપતા હોય ખેડૂતને તો એ કોઈ દિવસ ખેડૂત બેઠો ન થઈ શકે. અહીંયા જો અત્યારે હજી હાલની તકે પાવર નથી મળ્યા, માણસોને હજી કોઈ જાતની સુવિધા નથી મળી, એટલા બધા તકલીફ વાળા છે. હજી ફોન કરી તો ફોન કોઈને ઇસ્યુ નથી થતા, એટલી તકલીફ છે અહીંયા કે કોઈ સીમા નહીં.
સ્પષ્ટપણે ખેડૂતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ ભૂપતભાઈ કાકડિયા, ભારતી કિસાન ધાટકર તાલુકા. ભૂપતભાઈ, શું કહેશો, સરકાર દ્વારા જે સહાયની રકમ આપવામાં આવી છે શું કહેશો આપ? સરકાર તરફથી જે આ સહાયની રકમ આપવામાં આવી છે કે ભાઈ હેક્ટર દીઠ 1,00,000 રૂપિયા, એટલે હેક્ટર દીઠ 1,00,000 રૂપિયા એટલે બહુ નોર્મલ કહેવાય, પણ આને જેટલી બને એટલી વધારે સર્વે કરી અને ગણતરી કરી અને જો પેકેજ આપે તો 500 કરોડનો પેકેજ આપ્યું એટલે કાંઈ આમાં કહેવાય નહીં. એને 1,000, 2,000, 5,000 કરોડનો પેકેજ આપે તો આખા વિસ્તારને કાંઈક રાહત મળે. અને અમારે દિલીપભાઈએ કીધું એમ, એક આંબો ઉછેરવામાં 10 વર્ષ જતા હોય તો માણસને 12 માસિકની આંબાના બગીચા હોય હેક્ટરમાં, એમાં 1 વર્ષની 1 જ વખત આવક થતી હોય એટલે આખી એની આવક ડૂબી ગઈ છે અને માણસ હેરાન પરેશાન થઈ ગયા છે. તો જેટલું બને એટલું પેકેજ મોટું કરી અને સર્વે કરી અને તાત્કાલિક પોતાના ખાતામાં આપે એવી અમારી માંગણી છે. ખાસ બીજા પણ ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે? માધનો વિઠ્ઠલભાઈ પટેલ, જામકુંડલા તાલુકાના રાયડી. હવે અમે ગીર વિસ્તારમાં જે આંબાના બગીચાઓ છે એની મુલાકાત લીધેલી, ત્યારે ખેડૂતોના ખેતરની અંદર જે કઈ આંબા છે એમાં ટોટલી આંબામાંથી કેરી ખરી ગયેલી છે. હવે આ કેરી આજે તમને કહું, સરકારે જે 30,000 હેક્ટરે જે કઈ બહાર પાડ્યું છે પેકેજ, એ કેરી જે કઈ ખરી ગયેલી છે ને એ ગંધાઈને એ પેલા બહાર કાઢવાનો ખર્ચો પણ નથી ઉપડે એમ, અને મજૂર મળતા નથી કોરોનાને કારણે, અને મજૂરી ડબલ થઈ ગઈ છે. માટે સરકારે આ પાછેરામાં પૂણી જેવી જે કઈ જાહેરાત કરી છે એમાં લગભગ ફિગર ડબલ કરવાની જરૂરિયાત છે, અને તો જ ખેડૂતોને કઈક રાહત મળે એવું લાગે છે. ઉનાળા પાકમાં પણ નુકસાની થઈ છે, તેમાં શું કહેશો આપ કે તેમાં પણ રાહત કંઈક ને ક્યાંક આપેલું છે સરકારે? હવે તલ, મગ, અડદ, બાજરા જે કઈ છે, મગફળી ને એમાં જે કઈ ઉનાળો વાવેતર કર્યા હતા, હવે એ તો હાવ નાશ થઈ ગયા છે. જે કઈ લણણી ઉપર આવી ગયા પાક તૈયાર થઈ ગયા હતા, અને જેને કારણે વરસાદ ને વાવાઝોડા ના હિસાબે હાવ ઢળીને જમીન ધ્વસ્ત થઈ ગયા હતા. પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું કેવું છે કે જે રાહત પેકેજ આપ્યું છે તે સરકારે તે યોગ્ય છે, પણ આ રાહત પેકેજ ને વધુ વધારવું જોઈએ. હજી જે સર્વે ની જે કામગીરી હજુ પણ ક્યાંક ને ક્યાંક અનેક ગામોમાં પૂર્ણ નથી થઈ, પૂર્ણ થયા બાદ જ ક્યાંક ને ક્યાંક એક આંકડો આવશે કે સર્વે ની કામગીરી બાદ એક આંકડો મુજબ આ પ્રકારની જે રાહત પેકેજ જાહેર કરવામાં આવે, અને જે જાહેર કરેલી જે રાહત પેકેજ ની જે જાહેરાત છે તેને હજુ પણ વધારવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે. જી આભાર ધ્રુવ તમામ જાણકારી બદલ. તો રાજ્ય સરકાર દ્વારા જે 500 કરોડની કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેમાં લઈને હજુ કેટલું પણ અસમંજસની સ્થિતિ રાજકોટના ખેડૂત વર્ગમાં જોવા મળી રહી છે. બુલેટિનમાં આગળ વધીએ. વાવાઝોડાના સપ્તાહ બાદ પણ રાજ્યના કેટલાક ગામમાં હજુ પણ વીજળી નથી મળી, તો વળી અમરેલીના 2 ટાઉન પણ વીજળી વિહોણા બન્યા છે. આ બંને ગામના અંદાજિત 2.5 થી 3 લાખ લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે. વાવાઝોડું ગયું પણ અંધકાર છોડતું ગયું, ઘણા ગામોમાં હજુ અંધારપટ. ક્યારે થશે અંધકાર દૂર? સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકેલા તાવતે વાવાઝોડાના સપ્તાહ બાદ પણ ગુજરાતના ઘણા ગામડા અને 2 નગરોમાં અંધારપટ છે. અમરેલીના જાફરાબાદ અને રાજુલામાં હજુ લાઇટના કોઈ ઠેકાણા નથી. વાવાઝોડા સમયે રાજ્યના 10,074 ગામ અને 67 નગરો અસરગ્રસ્ત હતા, જે પૈકી 9,624 ગામમાં વીજ સેવા પૂર્વવત થઈ ચૂકી છે, જ્યારે 450 ગામના 1.5 લાખ લોકો હજુ વીજળી વિના તકલીફમાં છે, જ્યારે 67 પૈકી 65 નગરોમાં લાઇટ આવી ચૂકી છે. માત્ર રાજુલા અને જાફરાબાદના લોકો જ લાઇટ વિના જીવવા મજબૂર બન્યા છે. રાજુલા કે જેની વસ્તી અંદાજે 50,000 જેટલી છે અને જાફરાબાદ કે જેની વસ્તી અંદાજે 40,000ની છે તેઓ અંધારામાં રહી રહ્યા છે. રાજુલા અને જાફરાબાદમાં અનેક વીજ થાંભલા અને જેટકોના ટાવર ધરાશાયી થયા હતા. રાજ્યના અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા સરકારે 32,491 કર્મી કામે લગાડ્યા છે, જે અંતર્ગત માત્ર ગુજરાત જ નહીં દિલ્હી, બિહાર, બંગાળથી પણ વીજ કર્મચારીઓ બોલાવાયા છે. એક આંકડા મુજબ પ્રાથમિક સર્વે પ્રમાણે વાવાઝોડાથી વીજ માળખાને 2,500 કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. બધાનું રિપેરિંગનું કામ ખૂબ ગતિથી ચાલે છે અને મોટાભાગના આવતા 2 થી 3 દિવસની અંદર આ સબસ્ટેશનો ચાલુ થઈ જશે. 450 ગામોની વાત કરી, એમાં અમરેલીમાં 264, ભાવનગરમાં 51 અને ગીર સોમનાથમાં 135.
આની અંદર જ્યોતિગ્રામ યોજના આપવાની વીજળીનું કામ હજુ ચાલુ છે અને 30મી સુધીમાં મોટાભાગના ગામડાઓને જ્યોતિગ્રામમાં આપણે વીજળી પહોંચાડી શકીશું। સરકારની કામગીરી સામે સવાલ નથી, પણ જ્યાં હજુ વીજળી નથી ત્યાં વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી કામગીરીમાં થોડીક કચાશ છે, તેમાં કોઈ બેમત નથી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અને વાત કરીએ રાજકોટથી મળી રહેલા મહત્વના સમાચાર અંગે। રાજકોટમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા જઈ રહી છે। પ્રમુખ ભૂપત બોબરની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન 29.30 કરોડના ખર્ચે ભવન બનાવવા અંગે ઠરાવ રજૂ કરવામાં આવશે। ચોમાસા પહેલા 2000 ચેક ડેમ બનાવવા દરખાસ્ત પણ કરવામાં આવશે। તો વળી સમિતિઓને નાણાકીય સત્તા સોંપવા મુદ્દે પણ ઠરાવ કરવામાં આવશે। એટલે વિવિધ મુદ્દા હેઠળ આજની રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે તેમ છે। કોરોનાના કેસને લઈને રાજકોટથી જે વિગતો મળી રહી છે તેને લઈને રાજકોટમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 120 કેસ નોંધાયા। અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના 55,678 કેસ મળી આવ્યા છે। શહેર જિલ્લાના 1745 દર્દીઓ સારવાર હેઠળ છે। 24 કલાકમાં કોરોનાથી 10 દર્દીઓના મૃત્યુ થયા હોવાની વિગતો પણ મળી રહી છે। આ સાથે જ શહેરમાં કોરોનાનો રિકવરી રેટ 97.17% પર પહોંચ્યો છે। કેસ ઘટતા હવે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે એક સમય એવો હતો કે જ્યાં રાજકોટમાં વધતા કેસની સામે મૃત્યુદરમાં પણ વધારો જોવા મળતા રાજકોટનું તંત્ર પણ ભીસમાં મુકાયું હતું। તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું જ। અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ, અને આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavyanews.com પર। નમસ્કાર।